નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ભારતીય રેલવેમાં ખૂબ જ મોટી ભરતી જાહેર કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, કુલ કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે અને આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે એ કઈ છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે રેલવેમાં સુપરવાઇઝર એન્જિનિયર સહિતની 7,951 જગ્યા 29મી સુધી અરજી કરી શકાશે. એટલે કે રેલવેની અંદર સુપરવાઇઝર એન્જિનિયર વગેરે જેવી જગ્યાઓ માટે કુલ 7,951 વેકેન્સી છે એ બહાર પાડવામાં આવી છે અને એની અંદર અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ 29 ઓગસ્ટ 2024 છે એ રાખવામાં આવી છે. 18 થી 36 વર્ષ એના માટે જે ઉંમર મર્યાદા છે એ રાખવામાં આવી છે. એટલે કે તમારી ઉંમર છે એ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 36 વર્ષથી વધુ ના હોવી જોઈએ. તમારી જાતિ પ્રમાણે તમને આની અંદર છૂટછાટ છે એ મળવાપાત્ર છે અને આની જે પરીક્ષા છે એ 2 તબક્કામાં યોજવામાં આવનાર છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત 35,400 થી 44,900 પે સ્કેલ. એટલે કે આની અંદર જે તમને પગાર આપવામાં આવશે એ 35,400 થી શરૂ થશે અને એ 44,900 સુધી હોઈ શકે છે. એટલે કે જે પ્રમાણે તમારું સિલેક્શન થાય છે એ પ્રમાણે તમને જે છે આની અંદર પગાર છે એ મળવાપાત્ર છે. તો ભારતીય રેલવે દેશભરમાં સુપરવાઇઝર, જુનિયર એન્જિનિયર, ડેપો મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ સહિતની 7,951 જગ્યાની ભરતીની જાહેરાત કરી છે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. આ ભરતી માટે 18 થી 36 વર્ષ સુધીના ઉમેદવારો રેલવેમાં ઓફિશિયલ 29 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકશે. ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જે છે અરજી કરવાની રહેશે. આ વેબસાઇટ છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઉં છું. તમારી ઉંમર છે એ 18 થી 36 વર્ષ હોવી જોઈએ અને તમારે આની અંદર ફોર્મ ભરવા માટે જે 500 રૂપિયા જે જનરલ, ઓબીસી અને EWSમાં આવતા હોય એમને 500 રૂપિયા ફી ભરવાની રહેશે. જે SC ST અને જે દિવ્યાંગ ઉમેદવારો હોય એમના માટે 250 રૂપિયા ફી છે એ નક્કી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો જેનો પે સ્કેલ 44,900 છે અને જે બાકીની જગ્યા છે 7,394 એનો જે પે સ્કેલ છે એ 35,400 રૂપિયા છે. એટલે કે જે જુનિયર એન્જિનિયર, ડેપો મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ અને કેમિકલ મેટર્જિકલ આસિસ્ટન્ટની કુલ 7,394 જગ્યા છે એની અંદર 35,400 રૂપિયા પગાર રહેશે અને જે કેમિકલ સુપરવાઇઝર, રિસર્ચ એન્ડ મેટર્જિકલ સુપરવાઇઝર રિસર્ચની જે 17 જગ્યા છે એની અંદર પગાર છે એ 44,900 નક્કી કરવામાં આવેલો છે. તો હવે આપણે જોઈએ કે આની અંદર તમે અરજી છે એ કઈ રીતે કરી શકશો. તો મેં જોઈ શકો છો અરજી કરવા માટે તમારે જે આ ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવેલી છે એના પર પહોંચી જવાનું છે. આ તમામ ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે. હવે આની અંદર તમારે પરીક્ષા કઈ રીતે આપવાની રહેશે અને તમારું સિલેક્શન કઈ રીતે થઈ જશે તમે જોઈ શકો છો. પહેલાં તમારો કમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે, પછી બીજો પણ એટલે કે 2 તમારા કમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે, CBT 1 અને CBT 2. જો તમે એ બંનેની અંદર ક્લિયર કરી જાઓ છો તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. પછી તમારી મેડિકલ એક્ઝામિનેશન છે એ લેવામાં આવશે અને તમારું જે ફાઇનલ સિલેક્શન છે એ કરવામાં આવશે. હવે આપણે જોઈએ કે તમે આની અંદર ઓનલાઈન અરજી છે એ કઈ રીતે કરી શકો છો. તો તમારી જે આ ઓફિશિયલ વેબસાઇટ છે indianrailways.gov.in એના પર જવાનું છે. પછી ઓનલાઈન એપ્લાયનું છે એના પર ક્લિક કરવાનું છે. જે અરજી ફોર્મની અંદર જે પણ જરૂરી વિગતો માગવામાં આવે છે એ તમામ વિગતો ભરવાની છે તમારે. એના પછી ફીની ચૂકવણી કરી અને ફોર્મ સબમિટ કરવાનું છે અને તમારી જે એની પ્રિન્ટ છે એ નીકાળી લેવાની છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ઇન્ડિયન રેલવેની અંદર કુલ 7,900 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે ફોર્મ બહાર પાડવામાં આવે છે અને ભરતી બહાર પાડવામાં આવે છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.